ભુજના ચોક્કસ વિસ્તારમાં રહેતા ઈસમો દ્વારા અવારનવાર રાજ્ય બહારના વેપારીઓને સસ્તામાં સોનું આપવાની લાલચ આપીને ઠગાઈ કરવામાં આવતી હોય છે ત્યારે વધુ એકવાર આવો બનાવ સામે આવ્યો છે જેમાં તમિલનાડુના વેપારીને ભુજમાં રહીમનગર ખાતે બોલાવીને સસ્તામાં સોનું આપવાનું કહી ઠગાઈ કરવામાં આવી હતી એ ડિવિઝન પોલીસમાં તમિલનાડુના રાપીલડી સ્ટ્રીટ ખાતે રહેતા મોહમ્મદ અબ્બાસ જકરીયાએ આરોપીઓ

શકરી હુસૈનનો ભાઈ તેમજ સુનિલભાઈના નામે ગુનો નોંધાયો છે જે મુજબ આરોપીઓ દ્વારા ફરિયાદીને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને ભુજ બોલાવી શબ્બીર હુસેનના ઘરે લઈ ગયા હતા અને ફરિયાદીને વિશ્વાસમાં લઈને ફિરોઝ નામના વ્યક્તિએ ફરિયાદી તેમજ આરોપીઓ વચ્ચે ટ્રાન્સલેશનની ભૂમિકા ભજવી હતી અને શબ્બીર હુસેનના ભાઈએ અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ ફરિયાદી પાસેથી છ લાખ પંચ્યાસી હજાર નવસો અઠ્ઠાણું રૂપિયા લઈ ફરિયાદીને સોનું કે રૂપિયા પરત ન આપી વિશ્વાસઘાત કરી હતો જે અંગે એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે